રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો સામે આવ્યો, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું, જેને લઈને વિદ્યાર્થીના પિતા દ્વારા નીતિન બખ્તરિયા અને મધુ ધકાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. આ બનાવની ગંભીરતાને લઈને ભક્તિનગર પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા, જેની પૂછપરછ કરતા પાડોશમાં જ રહેતા વ્યક્તિ દ્વારા 6 મહિનાથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું. ઉપરોક્ત 376, 504, 377 મુજબની જાહેરાત આ કામના ભોગ બનનાર બેન છે, જેમની ઉંમર 15 વર્ષ અને 2 માસ છે, અને એમના સતત આ કામના આરોપી છે નીતિનભાઈ વાળંદ, કે જે વાળંદનું કામ કરે છે. એમની ઉપર નીચે પડોશી હતા ફ્લેટમાં, એટલે એમની ઓળખાણ થયેલી અને એમ છોકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા, અને એ દરમિયાન એકબીજાનો સંપર્ક થયેલો સગીરભાઈની છોકરી સાથે, અને એની સાથે છોકરીને પછી નીતિનભાઈએ એમની સાથે ઓળખતા હતા, બ્યુટી પાર્લરનું કામ કરતા મધુબેન છે એમને ત્યાં જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા, અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે. હાલ બંને આરોપી નીતિનભાઈ અને મધુબેન પોલીસ કસ્ટડીમાં છે. ના, ધમકી આપીને તો તપાસ દરમિયાન જણાઈ આવશે, હાલ તપાસ ચાલુ છે, પરંતુ છોકરીની સગીરવયનો લાભ ઉઠાવી આ કામના આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં જે કંઈ મેસેજો કર્યા છે એની પણ તપાસ થશે, અને વિગતવારની ઊંડાણપૂર્વક કયા કયા મેસેજો, કેવા પ્રકારના મેસેજો છે એની તપાસ પીએ કરી રહ્યા છે. એટલે હાલ પૂરતું તો એવું કહી શકાય કે છોકરીનો ઉંમરનો ફાયદો ઉઠાવી બાળપણનો અને એની સાથે શારીરિક કૃત્ય કરેલું છે, જે બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી અટક કરવામાં આવી. સમગ્ર કિસ્સો એવો હતો કે એના ફાધર છે, એના પિતાજી સગીરભાઈની છોકરીના, એમને ખબર પડેલી કે આ છોકરી મારી છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજો અવારનવાર કરે છે, અને એ બાબતે એમને જાણ થતાં કે આ મેસેજો બીભત્સે પ્રકારના છે, અને આ કામના જેણે મેસેજો કરેલા છે એ પણ આરોપી નીતિન છે, એમના પડોશીઓ એમને ખબર હતી કે આ નીતિનભાઈ કોણ છે શું છે, એટલે એ રીતે એમને ધ્યાન પર આવેલું. વાણંદની મુખ્ય, નીતિનભાઈની મુખ્ય ભૂમિકા આ કામના ભોગ બનનાર છે એનું શારીરિક શોષણ કરવાનું અને એના પોળપણનો લાભ ઉઠાવી એનો ઉપયોગ કરેલાનું જણાઈ આવે છે. બ્યુટી પાર્લરવાળા સંપર્ક તો એમને ઓળખતા હતા અને એકબીજાના પ્રોફેશન એટલે ધંધાના લીધે એકબીજાની ઓળખાણ થયેલી નીતિનભાઈને અને મધુબેનને, એ રીતે એકબીજાના સંબંધો છે. બીજું કોઈ મહિલા આરોપીનો રોલ કહી શકાય, કારણ કે એ આ કામના આરોપી અને ભોગ બનનાર બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો, એટલે એમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ રીતે સંબંધો રાખે ને એમને રૂમ આપતા હતા અને અંદર જતા હતા, રૂમ અંદરથી બંધ થઈ જાય તો સ્વાભાવિક છે કે એક સ્ત્રી તરીકે એમને ખબર જ હોવી જોઈએ કે આ આ કૃત્ય શું કરતા હશે, તો એ એમને સહભાગી છે જ ગુનામાં. આઈપીસી કલમ 376(2)(n), 377, 506 તથા પોક્સો એક કલમ 617 મુજબનો ગુનો. હાલમાં હાલ કોઈ ચેક કરતા કોઈ ગુના ઇતિહાસ નથી, પૂર્વ ઇતિહાસ નથી.